હેલો ફ્રેન્ડ્સ, બુકબર્ડ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે બુકબર્ડ દ્વારા આયોજિત મોક ટેસ્ટ 1 છે એમના તર્કશક્તિ એટલે કે રિઝનિંગના જે ક્વેશ્ચન્સ હતા એનું આપણે વિસ્તૃત સમજૂતી સાથે સોલ્યુશન જોઈએ અને દરેક ક્વેશ્ચન્સને કઈ રીતે કરી શકાય સમજીએ. તો આમાં પહેલો ક્વેશ્ચન્સ મને જે આપેલો છે એ છે સિરીઝ પરથી. શું આપેલો છે હું લખું છું અહીંયા, અને નેક્સ્ટ શું આવશે એવું પૂછેલું છે. હવે જુઓ કઈ રીતે ક્વેશ્ચન્સને આપણે ઇઝીલી કરી શકીએ. તો પહેલાં તો સિરીઝને જોવાથી ખબર પડશે કે ક્યાંક ક્યાંક સંખ્યાઓ નજીક છે ને ક્યાંક થોડી વધી જાય છે. એક્ઝામ્પલ તરીકે 27-31 નજીક લાગે છે, 155-161 નજીક લાગે છે, અને અહીંયા આપણે જોઈશું શું બની શકે. તો એક ઓબ્ઝર્વેશન એવું કહે છે કે મને અહીંયા સંખ્યાઓમાં ગેપ દેખાણો એ છે 27-31 એટલે કે પ્લસમાં 4 જેટલો, 55-61માં પ્લસમાં 6 જેટલો. તો આગળ લખેલી મારી કિંમતોમાં મને એટલો ડિફરન્સ કોઈ પ્લસ માઇનસ નથી દેખાતો, પણ વધારે છે અને એ કહી શકાય ડાયરેક્ટ ગુણાકાર કેટલા કર્યા હશે, 3. તો જો અહીંયા હું ગુણાકાર 3 અહીંયા પ્લસ 4 કરતો હોઉં તો લોજિક મને થોડું એવું કહે છે કે અહીંયા ગુણાકાર કદાચ 5 ચેક કરો તો હા સેટ થાય છે. 31 × 5 = 155 આન્સર સેટ થાય છે. તો અહીંયા પ્લસ 6 કર્યા તો અહીંયા ચેક કરો કે અહીંયા ગુણાકાર 7 કર્યો છે, તો 7 યસ ગુણાકાર 7 કહીને સેટ કરેલા છે. તો હવે પ્લસ સોરી ગુણાકારમાં 3 + 4 ગુણાકારમાં 5 + 6 ગુણાકારે 7, તો હવે હું 8 કરી દઉં તો 11 અને 27 છે મારી પાસે, 11 અને 27 એમ 8 ઉમેરીશ, કહી શકીશ 11-35 આ જવાબ થશે. એટલે કે ઓપ્શન્સ મારી પાસે આપેલા છે એમાં પહેલો ઓપ્શન્સ એ જવાબમાં બનશે. ક્લિયર થાય દોસ્તો? તમારી સિરીઝના ક્વેશ્ચન્સને આ રીતે જ પેટર્ન પર લઈ જવા જોઈએ કે તફાવત ચેક કરો, તફાવત સેટ ન થાય તો ગુણાકાર ચેક કરો, અને કોઈને કોઈ તમને એમાં લોજિકલ ભાગ બનશે જેને તમે આન્સર્સમાં કન્વર્ટ કરી શકશો. આગળ વધીએ અને નો ક્વેશ્ચન્સ જોઈએ. લખેલું છે કે જો કોઈ સાંકેતિક ભાષામાં ટાયર બરાબર 8 અને ટીચર બરાબર 14 લખવામાં આવે તો ડાયોને તે સાંકેતિક ભાષા પ્રમાણે શું લખાય. હવે જુઓ આ ક્વેશ્ચન્સ દરેક વિદ્યાર્થીએ એબીસીડી પર લઈ જવાનો પ્રયત્ન કર્યો હશે, પણ આમાં એ ટાઈપનું લોજિક નથી એડ કરવામાં આવ્યું. સિમ્પલ લોજિક છે કે ટાયર એ 4 આલ્ફાબેટ્સમાંથી બને, TYRE 4 આલ્ફાબેટ્સ છે. તો આ 4 આલ્ફાબેટ્સને હું બમણા કરી દઉં ગણતરીમાં તો કેટલા થાય, 8. સિમ્પલ લોજિક, પણ આ ધ્યાનમાં આવવું એ બહુ જ જરૂરી છે. રિઝનિંગની અંદર તમને લોજિકનું ક્લિક થવું એ મહત્વનો ભાગ છે. તો અહીંયા ટીચર કેટલા થાય છે, આપણે અહીંયા ગણતરી કરીએ તો TEACHER 3, 3, 6 અને 1, 7 7 આલ્ફાબેટ્સ છે એટલે એમને ગુણાકાર હું 2 વડે કરું, કેટલા થાય, 14. લોજિક અહીંયા સેટ થાય છે. જે હું હવે મારા મેળવવાનું છે જે DAYO કેટલા છે આલ્ફાબેટ્સ, તો આલ્ફાબેટ્સ છે 4, 4ને બમણા કરીશું એટલે આન્સર આવવો જોઈએ કેટલો, 8. તો ઓપ્શન્સની અંદર મને A ની અંદર આ છુપાયેલો મારો જવાબ છે, ઓપ્શન નંબર A, 8. ઇઝી ક્વેશ્ચન્સ. આમાં વિદ્યાર્થીઓ પોતાનો સમય ઘણી વખત આવે છે અને આન્સર ન બને, તો યાદ રાખજો ક્યારેક એક્ઝામમાં કંઈક અલગ લોજિક આપેલું હોય તો વધારે સમય નહીં આપવાનો અને એનાથી મૂવ ઓન કરવાનું, કોઈ બીજા ક્વેશ્ચન્સમાં વધારે પ્રયત્ન કરવાનો. પણ એવું લાગે કે મારો આન્સર સેટ નથી થતો તો બીજા ક્વેશ્ચનોને તમારે ટાર્ગેટ કરવાના. ત્યાર પછી ક્વેશ્ચન્સ છે મને ડાયરેક્શન્સ ટોપિક પરથી કે રોહન ઉત્તર તરફ ચાલવાનું શરૂ કરે છે. હું અહીંયા કોઈ એક જગ્યાએ ગણતરીની શરૂઆત કરું છું કે ઉત્તર તરફ જવાનું છે એટલે ઉત્તર દિશા તરફ આવી, અને કેટલું જવાનું છે એ બી 3 કિલોમીટર ચાલે છે રોહન. ત્યાર પછી શું થશે, ડાબી બાજુ વળશે, ડાબી બાજુ થશે આ બાજુ, અને કેટલું જવાનું છે તો કે 2 કિલોમીટર. એટલું કયા પછી ત્યારબાદ ડાબી બાજુ 90 અંશ, કોઈ ફરક ના પડે તમે જાઓ છો, તમારે જવાનું ડાબી બાજુ છે એટલે નીચે તરફ આવશો દક્ષિણમાં, અને એ બી કેટલું જવાનું કીધું છે 3 કિલોમીટર ચાલે છે એટલે ફરીથી જેટલું ગયા છો એટલું નીચે આવશો તમે. તો અહીં સુધી આપણે અંદાજિત એવું કહી શકીએ કે 3 કિલોમીટર જેવું થશે, કેમ કે એટલું જ આપણે ઉપર ગયેલા. એટલું પહોંચ્યા પછી આપણે લખેલ છે કે અંતે રોહન 90 અંશ ફરીથી ડાબી બાજુ વળશે અને 3 કિલોમીટર જશે. કોઈ વ્યક્તિ દક્ષિણમાં જાય છે અને ડાબી બાજુ જવા નકે એટલે એને જવું પડે આ તરફ, અને એ જવાની વાત થાય છે કેટલું તો કે 3 કિલોમીટર. હવે જુઓ આમાં 3 કિલોમીટર બહુ મહત્વના છે,
આ ભાગ હું 3 કિલોમીટર છેલ્લે જ્યારે લખું છું ત્યારે 2 સામે હતા એટલે આ 2 કિલોમીટર થવાના. તમારો ક્વેશ્ચન એ ટાઈપનો છે કે તો તે મૂળ સ્થાનથી કેટલા અંતરે અને કઈ દિશામાં હશે. આ લંબચોરસ બનશે જેની અંદર સામસામેની બાજુઓના માપ કેવા હશે? સરખા. છેલ્લે જો આ રોહન 3 કિલોમીટર કાપ્યું હોય તો 2 આ થશે મૂળ સ્થાન સુધી, અને મૂળ સ્થાનથી આ અંતર કેટલું થાય? 3 માંથી 2 બાદ કરી દઉં એટલે આ થશે 1 કિલોમીટર. ને આ જ મારો આન્સર સેટ થાય છે અહીંયા. ક્લિયર થાય? અને તમારે હવે સાથે દિશા બી આપવાની છે કે મૂળ સ્થાનથી કેટલા અંતરે. મૂળ સ્થાનથી પહેલાં તો 1 કિલોમીટર ઓપ્શનમાં જાવ તો મને લગભગ મળી ગયું સી ઓપ્શન, પણ આ સાથે આપણે દિશા બી ચેક કરી લઈએ. મૂળ સ્થાનથી ચેક કરો પૂર્વ દિશા છે તો હા, મૂળ સ્થાનથી પૂર્વ દિશા જ્યારે આપણે આ રીતે દર્શાવીએ છીએ તો આ થાય છે પૂર્વ દિશા, આ થાય છે દક્ષિણ, આ થાય છે ઉત્તર ઓન પેપર, અને આ થાય છે પશ્ચિમ. એટલે ચેક કરો મૂળ સ્થાનથી પૂર્વ દિશાની અંદર એમને અંતે ગયેલ છે. તો આગળ વધીએ અને મારો જવાબ આની અંદર કયો થશે મિત્રો? ઓપ્શન્સ થશે પૂર્વ દિશામાં 1 કિલોમીટર. શું આપેલું છે? છોકરીઓની એક લાઇનમાં જીગી બંને છેડેથી 11મા સ્થાને, તો તે લાઇનમાં કુલ કેટલી છોકરીઓ હશે? હવે આ ટાઈપનો ક્વેશ્ચન જ્યારે બી એક્ઝામમાં પૂછાય એટલે યાદ રાખવાનું કે એક ડાબી બાજુની લાઇન છે, એક ક્યાંથી છે? જમણી બાજુથી. બંને તરફથી સ્થાન લઈ અને જીગીનું સ્થાન બંને તરફથી 11મું છે. બે ત્રણ કન્સેપ્ટ બની શકે. જ્યારે તમે જમણી બાજુથી 11મા સ્થાને હોય એટલે અહીંયા 10 હશે કોઈ ઓર છોકરીઓ. ડાબી બાજુથી બી 11મા સ્થાને હોય એટલે અહીંયા બી કેટલી છોકરીઓ હશે? 10 અને પછી 11મું સ્થાન. તમે આમ બી ગણી શકો કે બંને તરફ 10 10 અને પોતાનું સ્થાન એટલે થાય 10 વત્તા 10 અને પોતે 1, એટલે કે લો આન્સર આવ્યો 21. એક મેથડ તમે બંને તરફના ગણી લો અને પછી પોતાનું સ્થાન બી આ સાથે એડ કરી દો એટલે જીગીનું સ્થાન આપણે એ ગણ્યું. સાથે હું એવું ગણું કે બંને તરફ 11મું સ્થાન છે, 11મું ડાબી બાજુથી અને 11મું જમણી બાજુથી. તમારે આના સરવાળા કરી દેવાના. કેટલા આવ્યા? 22. આમાં તમે બંને સ્થાન છે એને ડબલ વખત ગણ્યા છે, એક વખત ઉપર ને એક વખત નીચે, એટલે એક વખત બાદ કરી દો તો કુલ છોકરીઓની સંખ્યા મને 21 મળી જાય ઇઝીલી. આ ક્વેશ્ચન્સ આ પ્રકારે બી થઈ શકે. જો અલગ અલગ મને સ્થાન આપ્યા હોય કે એક વ્યક્તિ છે એમનો રેન્ક ઉપરથી 10મો અને નીચેથી 15મો, આવો ક્વેશ્ચન્સ હું બનાવી દઉં. ઉપરથી 10મો અને નીચેથી 15મું સ્થાન છે આ ટાઈપ. તો હવે એ જે વ્યક્તિ છે હરોળની અંદર એમાં કેટલા કુલ વ્યક્તિઓ હશે? તો મને ઉપર નીચેથી સ્થાન આપ્યા હોય અને કુલ વ્યક્તિઓની સંખ્યા પૂછે તો એમને સરવાળા કરી દઈએ તો પહેલાં તો 25 થશે ટોટલે, જેમાં બંને વખત ઉપરથી બી એમને ગણ્યા નીચેથી બી ગણ્યા, એક વખત બાદ કરી દો જેની ગણતરી ડબલ વખત થઈ છે, એટલે કુલ વ્યક્તિઓની સંખ્યા એમાં થઈ જાય 24. તો આ ટાઈપના ક્વેશ્ચન્સમાં તો બંને 11મા સ્થાને છે એવું કીધું છે એટલે 22 થાય, એક બાદ કરો એટલે 21. આન્સર મારો સાચો બને ઓપ્શન્સ નંબર ડી. ક્લિયર થાય? નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. શું આપેલું છે? એક દિવસમાં કલાકનો કાંટો અને મિનિટનો કાંટો કેટલી વખત સુરેખ રેખામાં આવે? જુઓ સુરેખ રેખામાં આવવું એટલે તો પહેલા શું? સુરેખ રેખામાં આવવું એટલે શું? સુરેખ રેખાનો મતલબ તમે એવી રીતે લઈ શકો કે બંને કાંટાઓ 0° પર હોય અથવા તો 180°. સુરેખ હોવું એટલે એક જ રેખામાં હોવું. 0° પર હશે એટલે એકબીજા ઉપર હશે તો બી બંને એક જ ત્યાં દિશામાંથી એક જ રેખામાં થયા, અને 180° પર હશે બંને એકબીજાની ઓપોઝિટમાં તો બી શું થશે? સુરેખ ગણાશે. તો આ બંને અહીંયા ગણતરીમાં લેવામાં આવે. હવે 0° પર બનવાની ઘટના, 0° બનવાની ઘટના 12 કલાકમાં 11 વખત બને, કઈ જગ્યાએ એક વખત ન બને? તો 0° 11 અને 1ની વચ્ચે માત્ર એક જ વાર બને 12 પર. 11 કલાક અને 1 કલાકની વચ્ચે
ઝીરો ડિગ્રી બનવાની ઘટના માત્ર 12 પર એક જ વાર બને, એટલે કુલ 12 વખત બનવાને બદલે 11 વખત બને. અને અહીંયા 180 અંશ બનવાની ઘટના જે મને દર કલાકે મળે છે એ 5 અને 7ની વચ્ચે માત્ર 6 વાગ્યે જ બને. એટલા માટે એ બી ઘટના કેટલી વાર બનશે? 11 વખત. હવે હું એવું કહી શકું કે જો બંનેના સરવાળા કરતો હો તો 12 કલાકમાં ઘટના કેટલી વાર બની? તો કે 22 વખત. અને હવે મને આપેલું છે એક દિવસમાં, એક દિવસનો મતલબ થાય 24 કલાક. જો 12 કલાકમાં સુરેખ રહેવાની ઘટના, સુરેખ બનવાની ઘટના એટલે 0 અને 180 થવાની ઘટના 22 વખત થતી હોય તો મારે ડબલ કરવો પડશે, એટલે કે 24 કલાક માટે આન્સર થશે 24 કલાક. એટલે કે એક દિવસ માટે ગણતરી ડબલ કરી દઉં તો શું આન્સર થાય? આવું 44 વખત બનશે, કલાક નહીં 44 વખત આ ઘટના જોવા મળશે. ક્લિયર થાય મિત્રો? તમારે આન્સર આપવો પડશે ડી. તો આ તમારા ક્વેશ્ચન્સ થયા કેના પરના? રીઝનિંગ ટોપિક જે આપણે ટેસ્ટની અંદર પૂછાયેલો હતો એમના, આ એનું ડિટેલ સોલ્યુશન થયું. તો ફરીથી આપણે નેક્સ્ટ વીક મળીશું જેની અંદર આ ટાઈપના ઓર ક્વેશ્ચન્સ છે અને આપણે ડિટેલમાં જોઈશું. થેન્ક યુ મિત્રો.